મઢળે જાગતી જેહર માતા સાક્ષાત પણ દિનેશ મહારાજ ના વેણે વાતું કરતા જગદંબા જગમાત હો
जगदम्बा केसर भवानी मानो महिमा तो अपरंपार से बापा। जेहर माता तो जागती जगदम्बा से हवा कठन कली काल मा माना परचा नो कोई भार नहीं। मा दुखियानी बेली से मा नोधारा नो आधार से अने आजे तो जोई सूरत शहर नी बाजुमा ही आ मरोली गाम ना शहर मानु धाम अद्भुत से बापा। जग जननी शहर मानो दरबार घर मंदिर जा माता जी ना सतना अखंड दीवा जल हले से धूप धम धमे से जा पूज्य दिनेश महाराज माता जी गादिये बिराजे से शहर माना महान उपासक માતાજીના રૂપે પૂંજાય છે। માતાજી કહેવાય દિનેશ મહારાજ એટલે જગદંબા માતાજી। અત્યારે આ મરોલીના ઘર મંદિરે બાપા જો હું તમને વાત કરું ચહેર માના ધામે સત સેવા અને ધર્મનો ત્રિવેણી સંગમ હાલી રહ્યો છે બાપા। જ્યાં દુખિયાના દુઃખ દર્દ મટી જાય છે વધારે તો શું કહું, જ્યાં અંતરના તાપ મટી જાય કોઈ દી મટે નહીં એવા દર્દ મટી જાય, જ્યાં માનવીના ધાર્યા કામ પાર પડે છે। અને દિનેશ મહારાજને તો ચહેરમાં જાણે હાજરા હજાર વાતો કરે છે બાપા। હો હા હો ભાઈ, તમારી વાત હાવ હાચી છે। અમે આખો પરિવાર દર પૂનમે મરોલી માના મંદિરે જાય છે। વાહ બેન, ત્યાં હજારો શ્રદ્ધાળુ ભક્તો ચહેર માના દર્શને આવે છે હો। અરે શહેર માતાજી તો સાક્ષાત છે, સાક્ષાત શ્રદ્ધા અને આત્માનો વિશ્વાસ રાખી ઘણાય ભક્તો અહીંયા આવે છે ભાઈ। અને એ ઘુમ્મટ વગરના મંદિરના આંગણામાં તો લાઈન લગાવીને બેઠા હોય છે। હા સુખામ, પોતાનો દુઃખ ગાવા, પોતાના ઉપર આવી પડેલું અનગળ સંકટનું નિવારણ કરવા ભક્તો બધા આવ્યા હોય, માતાજીનો ડાયરો જામ્યા હોય અને દિનેશ મહારાજ શ્રી ગાદીએ બિરાજ્યા હોય અને પોતે બોલે તો જાણે સાક્ષાત માતાજી બોલતા હોય એવા સત્ય વહેણ બોલે, હાચે હાચું કહી દે જાણે બધું જાણે છે। આહા હા, હાજરા હજોર જ્યાં ચહેર માતા બોલે છે। હું માતાજીના દર્શને ગયો તો મેં નજરે જોયું છે, મેં અનુભવ્યું છે, હું માના દર્શન કર્યા છે। જયારે દિનેશ માતાજી ગાદીએ બેઠા હોય ને ત્યારે એનું તેજ અપાર ઝળહળ ભાવ વિભાવ એકદમ દયાળુ ચહેરો, ગરીબોના બેલી નવડદાતા, કોઈનું દુઃખ જોઈ શકે નહીં હો। બસ ચહેર માને વિનંતી કરે કે મારી આ બધા તારા પારે આવે છે, એ બધા તારી પાસે દુઃખ ગાય એનું નિવારણ તું કે। જયારે પોતે માતાજીની ગાદીએ બેઠા હોય ને ત્યારે તો એનું સ્વરૂપ કઈક જુદું જ જોવા મળે હો। ખમ્મા મારા ભક્તરાજ, મારા સેવક દિનેશ મહારાજ, હું તારી ઉદાર ભક્તિ ઉપાસના જોઈ અને રાજી થઈ છું। દીકરા, તારી શ્રદ્ધા અને વિશ્વાસથી હું પ્રસન્ન થઈ છું। જય માં ચહેર માં, ખમ્મા કેસર ભવાની માં, ખમ્મા તુને, આ બધોય પ્રતાપ તમારો છે મારી તમારો। દીકરા, દુખિયારી દીકરીના આંસુડા જોઈ ને હું તારા વચને બંધાવું છું। દીકરા દિનેશ, હું એક બોલીને બીજું બોલું નહીં, મારા ભાખેલા કોઈ દી ભોંયે પડે નહીં। તારી નિસ્વાર્થ ભક્તિ, અખૂટ શ્રદ્ધા જોઈ હું કેસર ભવાની માતાજીનું બિરુદ તને આપું છું। ખમ્મા ચહેર માતા, ખમ્મા, ખમ્મા સુખની દાતા, ખમ્મા તુને। દીકરા દિનેશ, આ મરોલીના મંદિરે મારે પારે જે કોઈ શ્રદ્ધા વિશ્વાસ રાખીને આવશે એના હું દુઃખ દર્દ મટાડીશ। આ દુનિયાના માનવીના કોઈથી કોઈ દી મટે નહીં એવા દુઃખ હું મટાડીશ, મરોલીના મઢડે પૂરણ પરચા આપીશ। આ મારું કેસર ભવાનીનું તને વચન છે દીકરા, તથાસ્તુ। આમ અત્યારે તો દિનેશ મહારાજના વચને માતાજી વાતો કરી રહ્યા છે બાપા। હું માતાજીના દર્શને ગયો તો મેં આપને કહ્યું ને, મેં દિનેશ મહારાજને પૂછ્યું, માતાજીને પૂછ્યું, મારી આપ જ્યારે ગાદી ઉપર બેઠા હો, ડાયરો જામ્યો હોય ને તમારા મુખેથી શબ્દોના જે ફૂલડા વરસતા હોય ને તો જાણે એવું લાગે કે મા ચહેરમાં બોલતા,
ત્યાં તો પૂજ્ય દિનેશ મહારાજ બોલ્યા, માતાજી બોલ્યા કે હું હું બોલું છું, કોને શું કહું છું, મને કાંઈ ખબર નહીં, મને કાંઈ ખબર પડતી નથી, બધું શહેરમાં જાણે. પણ અત્યારે તો શહેરમાં ના શરણે હજારો શ્રદ્ધાળુ ભક્તો આવે છે બાપા, જ્યાં માતાજીના સેવકો રૂડો આદર સત્કાર કરે છે. માના ધામે તમે જાઓ, માના દ્વારે જાઓ તો ચા પાણી મળે, નાસ્તો મળે, સમય પ્રમાણે ભોજન પીરસાઈ જાય. અરે જ્યાં સદા વ્રત હાલે છે બાપા, જઈને જોજો. આપણે જઈ છીએ ને માના દ્વારે, એ મજાનો સુખડીનો પ્રસાદ પીરસાતો હોય, હરિહરની હાકનું થતી હોય. હો જ્યાં શહેર માના ધામે હજારો ભક્તો માનો પ્રસાદ લઈને પાવન થાય છે. અરે જે ધરતી ઉપર પગ મૂકી ત્યાં પવિત્ર થઈ જાય એવી મરોલી ગામની ધામની ધજાયું. આમ જો પાપા આભે ધજાયું ફરકે છે. આવા કઠણ કપોળ કલ્પિત વૈજ્ઞાનિક યુગમાં, કોમ્પ્યુટરનો યુગ છે ને, પણ શ્રદ્ધાનો વિષય છે આ. જ્યાં માનવીના દુઃખ મટી જાય છે, અરે જે માણસના દુઃખનો કોઈ દી ઉપાય આવે નહીં ને, કોઈ નાથી મટે નહીં ને, એવું દુઃખ આવી પડ્યું હોય, એવું સંકટ આવી પડ્યું હોય, આ અનગળ દુઃખની વચ્ચે ઘેરાણેલો માણસ જો મરોલીના મંદિરે આવી જાય, શહેરમાના શરણે આવી જાય, અને માના શરણે જો આવી જાય ને એનું દુઃખ ગાય ને, તો એનું ગમે એવું ભયંકર દુઃખ હોય ને, અનગળ દુઃખ, એ માના શરણે ગાય ને દિનેશ મહારાજ માતાજીને પૂછી જોવે. માના શરણે એના દુઃખ ગાય, શહેરમાં પૂછી જોવે તો જાણે માં એને કઈક વાતો કરતા હોય, કઈક જવાબ આપતા હોય. એમ શહેર માતાની દયાથી આજે તો જ્યાં હજારો માનવીઓના દુઃખ દર્દનું સંકટનું જ્યાં નિવારણ થઈ જાય છે બાપા, માતાજી જ્યાં બોલે બંધાઈ ગયા છે, જ્યાં વેણે બંધાઈ ગયા છે, દુખિયારી દીકરીના આહુડા ભાળીને દિનેશ મહારાજના વચને બંધાઈને માળી જ્યાં વાતો કરે છે, બસ આ બધો શ્રદ્ધાનો વિષય છે. બાકી માતે માન બીજા વગડા ના વા, આ તો જગત જનની છે, શહેર માતા છે. જો હૈયાના ભાવથી આંકલો કરો તો ઢીંગલો ચિથરા તણો ધ્રુજે, જો શ્રદ્ધા વિશ્વાસ જાગે ને તો લુગડાનો કપડાનો બનાવેલો ઢીંગલો ઢૂંઢે બાબા, હો પડકારા કરે. હા બેન, માતાજી તો માતાજી છે. હા મારા વીરા, ચેહર માતા દયાળી દેવી છે, માના પારે કંઈક દુખિયા ભક્તો આવે છે. હા બેન, રડતા રડતા આવે, એને માં ચેહરમાં હસતા હસતા ઘરે મોકલે છે. હા બેન, અરે ગમે તેવી માનસિક પીડા હોય કે પછી કોઈએ મેલી સાધનાથી મંત્ર તંત્ર કે નવ ઘરા ભેળવા હોય ને, તો એનો ઉકેલ આવી જાય. હા હા, માણસની માથે આર્થિક નાણાકીય ભીડ હોય, સંસારના દુઃખનો પારનો હોય કે પછી કુટુંબના સંસારનો ક્લેશ હોય ને, જેથી કોઈ દી નિવારણ ન થાય એવા દુઃખનું નિવારણ ચેર માના પારે થાય છે ભાઈ. હા ભાઈ, અમે નજરે જોયું છે, અનુભવ્યું છે, અમારા કુટુંબમાં ક્લેશ હતો, આર્થિક પરિસ્થિતિ હું હતી એ અમે જાણીએ છીએ. હા બેન, એ દિવસોને યાદ કરતા હૈયું ભરાય આવે છે. પણ અત્યારે પૂજ્ય દિનેશ મહારાજ માતાજીની દયાથી અમે ઘણા સુખી છીએ. અમારો હૈરો ભૈરો સંસાર ચાલે છે. વાહ બેન, દર પૂનમે મરોલી માના મંદિરે આવીએ છીએ, ચેહર માતાની ઘણી કૃપા છે. હા બેન, મેં જાણ્યું છે, માતો દયાનો સાગર છે. પૂજ્ય દિનેશ માતાજીએ ઘણા દુઃખી મા બાપના આહુડા લૂસ્યા છે. માણાના તો કામ કર્યા, પણ વૃદ્ધ મા બાપો હોય ને, ઘણા મા બાપને દીકરા છે પણ દુઃખ ઘણું છે. ઘણા માવતર એવા રઝળે છે, અકળે છે, એવા માવતરના આહુડા લૂસીને પોતે પણ રડી પડે. હો અમે નજરે જોયું છે, હો દીકરા હાંસવતા નથી એમ કરીને રોઈ પડે ને, તો મહારાજે રોઈ પડે. પોતાનાથી બનતી બધી મદદ કરે, પણ એક વાર તો એવું બીનું બેન, એક જવાન દીકરી શહેર માના પારે આવી, પોતાના કુટુંબીઓ બધા હેરે છે, દીકરી ખૂબ ધોણે રાડ્યું પાડે, ચીથિયારી ઉપાડે, દેકારા પાડે, પછી તો દીકરીને પકડીને માતાજીના પારે લાવ્યા, જ્યાં દિનેશ માતાજી બેઠા હતા, દિનેશ મહારાજ બેઠા હતા, ના દીકરીને પગે લગાડી અને ચીથિયારી નાખીને આમ ભૂતકારો નાખ્યો ધૂણવાનો, થાપો માર્યો, હો માતાજી હે વાહ.
આપો દીધો, ખમા ખમા ખમા. પણ જેમ સમખારો થયો હોય ને એમ દીકરીનું અસાધ દુઃખ ચહેર માતાએ મટાડી દીધું. આ દીકરી પોતે મને વાત કરતી હતી, મેં હા ભીડું છે, હો ભાઈ મને આવો આવો ભયંકર વળગાડ હોય કે કોઈએ કાંઈ કર્યું હોય, પણ હવે મને ધૂણવું આવતું નથી. જ્યારે માતાજીના પારે આવું છું ત્યારે એક ખમકારો થાય છે, પણ માં વળી ધબો મારે આશીર્વાદ આપે અને બધું શાંત થઈ જાય છે. વાત કરતા તો દીકરીનું હૈયું ભરાઈ આવ્યું. આવી દીકરીઓ નાય માતાજી આહુડા નુશા છે, હો બાપા માના પરચા ગણા છે. પૂજ્ય દિનેશ મહારાજ માતાજીએ ઘણી ઓશિયાળી દીકરીઓના આંસુડા લૂછ્યા છે. હા બેન, મને કોઈકે મેલી સાધના કરી હતી, મેલા મંત્ર તંત્રના દાણા છાંટ્યા હતા. ઓહો, હું ઘરે દરરોજ ધૂણા કરતી, મારી માથે ઘણું દુઃખ હતું, મને ઘણા ઠેકાણે લઈ ગયા, પણ કોઈ ફરક પડતો નહોતો. ઘણા ઉપાય કરી જોયા, ઘણા દવાખાના બદલાવ્યા, ભુવાઓ પાસે લઈ ગયા, મને લોખંડની સાંકળથી માર મારતા, હું બરાડા પાડતી. મારી બીમારીની ફાઇલ મેં ઇંગ્લેન્ડ સુધી મોકલી હતી, મુંબઈના પ્રખ્યાત દવાખાને પણ દાખલ થઈ આવી. છેવટે થાકીને અમે મરોલી ધામે આવ્યા, પૂજ્ય દિનેશ માતાજીને મળ્યા. માતાજીએ મારો કરુણ પોકાર હાંભળો, મને ચેહર માતાના આશીર્વાદ ફેડ્યા. ખમા બેન, જોવો જોવો અત્યારે હું હાવ હાજી નરવી છું. હા બેન, હા, જાણે મને કઈ થયું જ નથી. જય હો જય હર માતા. હવે જ્યારે માતાજીના શરણે આવું છું ને ત્યારે ખાલી પવનની ધ્રુજારી આવે છે, પણ માતાજીના આશીર્વાદ મળતા શાંત થઈ જાય છે. હા બેન, ચેહર માતા તો દુખિયાના બેલી છે. હા બેન, કેસર ભવાની માં આંધ્રાની અંધા લાકડી છે, માં તો નમૂડિયાની મૂડી છે. બેન, તમારી જેમ હું એ ઘણો મોજણમાં હતો, મારા પત્નીને 10-10 વર્ષનો મેલો વળગાડ હતો. હું ઘણાય ઠેકાણે ભુવા ભક્તો પાસે ગયો, પણ કોઈ ફરક પડતો નહીં. હું જે કાંઈ કરું એ બધું હામું પડતું. મારા પત્નીની ચીચિયારીઓ અને દેકારાથી ઘરમાં ભયંકર વાતાવરણ સર્જાતું. ક્યારેક તો ખાધા પીધા વિના ભૂખા સૂઈ જવું પડતું. મેં 10 લાખ રૂપિયા બગાડ્યા છે. શું વાત કરો છો? પણ કોઈ ઠેકાણે ઉપાય આવ્યો નહીં. ત્યાં એક દી મારા સંબંધીએ મને મરુલીના ચહેરમાની વાત કરી. આમ છેલ્લો આશરો ચહેરમાનો ધાર્યો ને હું મરોલી આવ્યો મારા પત્ની સાથે. માના મંદિરે પૂજ્ય દિનેશ મહારાજ માતાજીને મારા દુઃખની વાત કરી કે મારા પત્નીને મેલો વળગાડ છે. અમારી શ્રદ્ધા વિશ્વાસની ભાવના જોઈ માતાજીએ આશીર્વાદ આપ્યા. મરુલીના મંદિરે અમે એક પણ પૈસો કે રૂપિયો આપ્યો નથી, અમારે રૂપિયા બગાડવા પડ્યા નથી. વગર રૂપિયાએ મારા પત્નીને ચેરમાએ નવું જીવન આપ્યું. હાહો હાહો, માતાજીએ મને જીવતદાન દીધું, મારો મનખો સુધાર્યો. હવે અમે નિયમિત માતાજીના દ્વારે દર્શને આવીએ છીએ, ચેહર માના પરચાનો કોઈ પાર નથી. હા બેન, માના નામ ગણા, માના ધામ ગણા, હે માના પરચાએ ગણા છે. ખમા બેન, ખમા. ચેહર માતાએ ઘણાય દુખ્યાના દુઃખ માંગ્યા છે. હું પહેલા દિલ્હી રહેતી હતી, મારા પપ્પાને ભયંકર બીમારી હતી, બચી શકે એવી કોઈ શક્યતા નહોતી, ભયંકર પીડા થતી હતી. હું દીકરીની જાત શું કરી શકું? મેં પણ મરોલીવાળા ચેરમાનું નામ સાંભળ્યું હતું. પૂજ્ય દિનેશ મહારાજની દેવીના પરચા ઘણા છે, માં મારું દુઃખ મટાડશે. હું મારા પપ્પાને લઈ ને મરોલી માના દ્વારે આવી. વાહ બેન, માના શરણે મેં મારી પરિસ્થિતિ વર્ણવી, માએ મારો સાથ સાંભળ્યો, માના આશીર્વાદ મળ્યા. અરે, અત્યારે મારા પપ્પાને સાવ સારું છે, હું પણ એક સારી પોસ્ટ ઉપર વર્ક કરું છું. વાહ બેન, મારી એક બેન અમેરિકામાં છે, અત્યારે અમે ઘણા સુખી છીએ. આ બધો ચેહર માતાનો પ્રતાપ છે. હા બેન, આ બધો ચહેર માતાનો પ્રતાપ છે, દિનેશ મહારાજની દેવીનો પ્રતાપ છે. બાકી માની લીલા તો અપરંપાર છે, મરુલીના મઢડે તો ચહેર માતા હાજરા હજોર છે. સ્ત્રી છે એ શક્તિનું સ્વરૂપ છે, માં છે, જગદંબા છે,
મરોલી ના મઢડે મેં દર્શન કર્યા અને જોયું હો, સેવા કરતી તો વધારે બહેનો મળી મને હો, શક્તિ સરો બહેનો દીકરીયું જા આવેલા ભક્તો નો આદર સત્કાર કરે છે. સ્ત્રી શક્તિનું સ્વરૂપ છે માના સેવક જાગૃતિ બેન પ્રજાપતિ, એમને હું મળ્યો ને તો બેન બહુ મજાનું બોલ્યા. જાગૃતિ બેન શું કહેતા હતા? ચેહર માતાજી મમતાની મીઠી વીરડી છે, માં છે. હા બેન, અત્યારે મંગળવારે ગુરુવારે અને રવિવારે હજારો ભક્તો અહીંયા માના શરણે આવે છે. પોતાના ઉપર આવી પડેલું દારૂણ દુઃખ અને આંસુડા મૂકીને પાછા ઘરે જાય છે. ઓહો, પોતાના મનની શાંતિ અનુભવે છે. જયો માતાજી. પૂજ્ય દિનેશ મહારાજ માતાજી સાથે ચેહરમાં પણ સાક્ષાત વાતો કરે છે. જયો મા. જો શ્રદ્ધા અને વિશ્વાસ રાખો તો દુઃખ દરદ અવશ્ય મટી જાય છે, એમાં શંકાને કોઈ સ્થાન નથી. અમે માતાજીના પરચા માતાજીની દયા થાતા નજરે જોયા છે. ઓહો, ઘણા વાંજિયાના મેણા ભાંગીને માએ દૂધ જેવા દીકરા દીધા. હા બેન, એવી એક દુખિયારી દીકરીની વાત કરું. આ દીકરી માતાજીના શરણે આવી, પૂજ્ય દિનેશ મહારાજ માતાજીની પાસે આવીને રોઈ પડી. જય હો મા કેસર ભવાની, જય હો માણી માણી, હું તમારી દુખિયારી દીકરી, મારા વાંજિયા મેળા ભાંગો, સ્વાર્થી સંસારના લોકો હવે હામાં મળીએ ને તો અપશુકન સમજે છે. મારો વંશ વેલો વધારો, દયા કરીને કોળાનો કુંડાર દ્યો, મારી મારું દુઃખ તમને ન કહું તો કોને કહો? ચેર માં દયા કરો, માં દયા કરો.
શિયાળા આંસુડા લૂછી નાખ બેટા, છાની રે દીકરી, મારી ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખજે. હું કોણ? ચેહર ભવાની, દિનેશ મહારાજની દેવી, તારા મનની ઈચ્છા પૂરી કરીશ દીકરી. માંગ માંગ, માંગે કે આપું દીકરી. ખમા ખમા માતાજી, ખમા માડી, દયા કરી ખોળાનો ખુન્નાર દ્યો માં, મારા વંશનો વધારનાર દ્યો, અમારું વાંચ્યા મેળું ભાંગો માં, વાંચ્યા મેળું ભાંગો. તથાસ્તુ. હા, મી દીકરીને ચહેર માતાજીના આશીર્વાદ મળ્યા. માના દર્શન કરીને દીકરી ઘેર આવી, પછી તો સમય ને જાતા કઈ વાર લાગતી નથી બાપા. દિવસ ગણતા માસ ગયા, પૂરા 9 મહિના વીત્યા, અને ચહેર માતાએ દયા કરીને દીકરીના વાંજિયા મેણા ભાંગ્યા બાપા. દીકરીને દૂધના ફીણ જેવો દીકરો દીધો, ને હેતે એને હાલરડા ગાયા હો. પછી દીકરો હવા મહિનાનો થતા માના પારે એને પગે લગાડ્યો. મરોલી વાળા ચહેરમાં નો દરબાર અદભુત છે, જ્યાં પગલે પગલે ચહેરમાં પરચા ફોરાય. અત્યારે ઘણા ટીવી ચેનલો વાળાએ મુલાકાતો લીધી છે, એને એની મુલાકાત લીધી અને એને ધન્યતા અનુભવી છે. કોઈ દી ન જોયું હોય એવું ધામ જોયું છે. પૂજ્ય દિનેશ મહારાજ, શક્તિના રૂપ અલગ અલગ હોય શકે, પણ સ્વરૂપ તો હંમેશા એક જ હોય છે. માતાજીની સેવા ધર્મની એક જે જ્યોત જગાવી છે ને, એની બધાએ આગવી એક નોંધ લીધી છે. બાપા, અમે આવું માતાજીનું ધામ ક્યાંય જોયું નથી, જ્યાં અદભુત સેવા ધર્મ બજાવવામાં આવે છે. બસ ચહેર ભવાની એટલે માં કેસર ભવાની. અત્યારે તો માતાજીના આશીર્વાદ ચારે કોર ફળ્યા ફૂલ્યા ફાલ્યા છે. માના પરમ ઉપાસક દિનેશ મહારાજ માતાજી જાણે હવની સેવા કરવા મરોલીના મઢડે બેઠા છે. બાપા, મંગળવારે ગુરુવારે ને રવિવારે તો મરોલીમાં ચહેર માનો તહેવાર ઉજવાતો હોય ને એવું લાગે, એવી ભીડ જામે હો. પણ આજે તો સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જ નહીં, પણ આખા કાઠિયાવાડના ખૂણે ખૂણે હો પ્રગટ પરચા માના જોવા મળે છે ચહેરમાં. આ માનું ધામ આપણે મરોલી જઈએ છીએ ને, હા, એ મરોલી ગામના રેલવે સ્ટેશનથી બિલકુલ નજીકમાં છે આ ચહેરમાનું ધામ. આ માતાજીની જગ્યામાં તમને કોઈ એવું બોર્ડ કે લખાણ નહીં જોવા મળે, કોઈ એવા પોસ્ટર કે ખોટો દંભ સુધા તમને નહીં જોવા મળે. અખૌટ શ્રદ્ધા વિશ્વાસ જ્યાં જોવા મળશે. અને મંગળવાર ગુરુવાર રવિવારે તો જાણે દુખિયારા માણસોનું કીડિયારું ઉભરાણું હોય. બસ સૌ ભક્તજનોને માત્ર સાંત્વન આપવાનું કામ દિનેશ મહારાજ માતાજીનું છે. ભક્તોને માના આશીર્વાદ ફળે છે, પણ પૂજ્ય દિનેશ મહારાજ જરૂરી હોય તો એક બે શબ્દો બોલે. માતાજીની ગાદીએ બેઠા હોય કોઈ ભક્ત દુખી હોય અને કદાચ માતાજીને કાંઈ પૂછે અને વધારે પડતી જરૂર પડે તો શ્રદ્ધાથી સાકરની કલમ આપે અને મજાના શબ્દો બોલે. દા માતાજી, ચહેરમાં તારું દુઃખ દૂર કરશે. અરે મા તો દયાળુ છે, લે ભાઈ હું તારું બધું દુઃખ માના ચરણોમાં મૂકું છું. બસ હે મા કેશર ભવાની, જગદંબા તમારો મહિમા તો અપાર છે, તમારી લીલાને કોણ જાણી શક્યું છે માળી, તમારી માયા તમે જાણો, હું તો બસ આપનો સેવક છું માળી, સેવક. હું તો કહું છું કે સૌની રક્ષા કરજો માળી. એ ચહેરમાં તમે જ આનો યોગ્ય રસ્તો કાઢજો, તમે જ. ગાદી ઉપરથી જાણે સાક્ષાત માતાજી બોલતા હોય એવા મજાના શબ્દો માતાજી બોલે. ભક્તોની સાથે ગોષ્ઠી થતી હોય, વાતો થતી હોય, કોઈ ભક્ત પોતાનું દુઃખનું વર્ણન કરતા કરતા, કારણ કે આ સંસારના દુઃખનું કોઈ માપ નથી બાપા, કારણ કે એવું દુઃખ આવી પડે આપ ફાટે પછી એને થીગડા કોઈ દી લાગે નહીં, કોઈનાથી દુઃખ મટે નહીં,
સંકટમાં માણસ ઘેરાણો હોય, બધી કોઈ રથડાઈ ચૂક્યો હોય, એવા માણસ કારક દુઃખનું વર્ણન કરતા કરતા રોઈ પડે ને, તો પૂજ્ય દિનેશ મહારાજ પણ રોઈ પડે હો, બીજાના દુઃખને સાંભળી પણ શકે નહીં. મંદિરનો આખો માહોલ ભાવ વિભોર બની જાય. આવો જ્યાં ચહેરમાનો દરબાર છે, બસ આવેલા ભક્તોનો જ્યાં દુઃખ મટી જાય. અમે નજરે જોયું છે, આમ જોવા સાંભળ્યું છે, આ ચહેરમાના ધામે એકવાર એક આધેડ વયના પતિ પત્ની બે માણસ દર્શને આવ્યો. દર્શન કર્યા તા બાઈ દર્શન કરીને રોઈ પડી. જય માતાજી, જય ચહેરમાં. હે માડી, મારા દુઃખની હું વાત કરું માતાજી, તમે તો બધું જાણો છો માં. બોલો દીકરી, બોલો બેટા, શું વાત છે? માતાજી, જુઓ, હું મોટી ઉંમરની થઈ માં, અમારા પતિ છે, આ ઉંમરે હું એમને ગમતી નથી. બોલો માડી, હવે હું ક્યાં જાઉં? મારા ઘરમાં કાળો કકળાટ થાય છે, હવે અમારે શું કરવું? બસ, તમારે કાંઈ કરવાનું નથી. ચહેર માતાજીનું નામ લ્યો બેન, ચહેર માતાજીનું. જય ચહેર માં, જય ચહેર માં, જય ચહેર માં, જય ચહેર માં. હવે અહીંયા માતાજીના ધામમાં આંસુ પડાય નહીં. હવે હવે તું જરાય ચિંતા કરીશ નહીં. હાલ હાલ આપણા ઘરે એ ચહેર માતાજી હવ હારા વના કરશે, ને હવે હવે હું બધું સાચવી લઈશ. માતાજી, માતાજી તમારી દયા અપરંપાર છે. જોયું ને બેન, જોયું તમે? ચહેરમાનો આદેશ થયો બેન, આ ચહેરમાનો આદેશ. હવે તમે તમારા ઘેર જાઓ, ભગવતી ચહેરમા તમારું હારું કરશે. જય ચહેરમા, જય ચહેરમા, જય ચહેરમા. માતાજી, માતાજી મને માફ કરજો. જય ચહેરમા, જય ચહેર માતાજી, જય ચહેર માતાજી. આમ ચહેર માતાજીએ ઘણા દુખિયારાઓનો અને ન સમજતા હોય ને એવા સંસારીઓનો સંસાર સુધાર્યો છે. હો, માં તો જાગતી જોઉં છે. બસ આ ચહેર માતાજીના આ ઘર જેવા મરોલી ધામમાં તો સુખડીનો પ્રસાદ વણ માગે મળી જાય. હો, જ્યાં પગ મૂકો તો પાવન થઈ જાય, જ્યાં દરરોજ સુખડીનો પ્રસાદ ધરાવાય છે. ઓહો, પણ પૂજ્ય દિનેશ મહારાજ માતાજીના વૃદ્ધ માતા પિતાને હું મળ્યો એ પણ ગર્વ અનુભવે. હો, એ દેવ જેવા જના મા બાપ છે, એ પણ આ સેવા કાર્યમાં મદદ કરે. પૂજ્ય દિનેશ મહારાજના ધર્મપત્ની એમના પણ દર્શન કર્યા, એમને પણ મળ્યો. આવા ધર્મના સેવા કાર્યમાં જોડાતા એ પણ જરાય વાર લગાડે નહીં. હો, આવેલા ભક્તોનો સત્કાર કરે, જાણે પોતાના પરિવારના સભ્યો હોય એવું ઉદાર મન, ભક્તિ પરાયણ જીવન. પૂજ્ય દિનેશ મહારાજ માતાજીનો પરિવાર સેવા ભાવી છે, અદભુત છે. જ્યારે હું એમને મળ્યો ને, તો એવું મજાનું ભક્તિમય વાતાવરણ સર્જાણો. માં, માં તમે ઘણા ભાગશાળી છો. આજે તમારા દીકરા માતાજીના રૂપમાં ગણાય છે. માળી, તમારા ઘરે માતાજી પધાર્યા કેમ? હા બેટા, હા, અમારા ઘરે માતાજી પધાર્યા, મને એ વાતનો ગર્વ છે દીકરા. હા માળી,
અમે બહુ ગરીબ પરિસ્થિતિમાંથી પસાર થયા છીએ ભાઈ, પણ અત્યારે, અરે અત્યારે તો અમારા ઉપર માતાજીની ઘણી દયા છે ભાઈ. હા માડી. આજે મારો દીકરો ડાયરાના દિવસો સિવાય રાત દિવસ સેવા ધર્મના કાર્ય માટે મુસાફરી કરે છે. હા માડી. હા. અરે અહીંયા મરોલી માના ધામે ઘણાય ભક્તોના દુઃખ દરદ મટી જાય છે. હા માડી. હા. હું તો ચેહરમાં પાહે એટલું જ માગું છું, મહા મારા દીકરાને લાંબુ આયુષ્ય આપજે, જેથી કરી ને લાખો લોકોના દુઃખ દરદ દૂર થાય, અરે વધારે ને વધારે લોકો સુખી થાય. ચેહરમાં પાહે બસ આટલી જ પ્રાર્થના કરું છું બાપા. જો મળી કા બેની બા, તમારી આંખમાં કેમ આંસુ આવ્યા? ઈ તો માએ મારા બાપુજીના આયુષ્યની વાત કરીને, એટલે મારા બાપુજીને શરીરમાં તકલીફ છે, અને છતાંય આજે રાત દિવસ માતાજીના સેવાના કાર્યો કરે છે. અહીંયા બાપુજી દ્વારા ચેહર માએ ઘણા ભક્તોના દુઃખ દરદ મટાડ્યા છે. અત્યારે અહીંયા મરોલી માના ધામે હજારો શ્રદ્ધાળુ ભક્તો આવે છે. હા બહેન, આ બધોય મેં અહીંયા નજરો નજર જોયું, માતાજીના દર્શન કર્યા. પણ બહેન, અહીંયા આવતા માતાજીના ભક્તો આ બધા સેવકો એવું માને છે પૂજ્ય દિનેશ મહારાજને ચહેરમાં સાક્ષાત વાતો કરે છે. હે બહેનબા, તમે તો એમના દીકરી છો, તમે શું કહો છો, શું માનો છો તમે? આ બધો શ્રદ્ધા અને વિશ્વાસનો વિષય છે. હા બહેનબા, અમારા પરિવારને અમારા પરિવારને તો ચેહરમાનનો પ્રત્યક્ષ દાખલો મળ્યો છે. ઓહો, જય હો માતા. અમે તો નજરે જોયું છે, અનુભવ્યું છે. અમારે રહેવા માટે ઘરનું ઘર નહોતું. ઓહ, પણ આજે આજે અમને માતાજીએ બધું જ આપી દીધું છે. અમે ઘણા સુખી છીએ. અત્યારે માતાજી ચેહરમાં અમારા ઘરે છે, તો પછી અમારે બીજું શું જોઈએ? હા, અત્યારે અમને ચેહર માતાની ઘણી દયા છે. હા બેન, આ બધોય માનો પ્રતાપ છે. જય હો માં, જય હો. એક દિવસ એવો સમય હતો જ્યારે મારા લગ્ન થવાના હતા. તે વખતે અમારી ગરીબ પરિસ્થિતિ, મારા પિતાજી પાસે પૂરતી સગવડ હતી નહીં. ઓહો, અરે મારી જાનને જમાડવાની સ્થિતિ અમારામાં નહોતી. શું ભોજન બનાવવું, શું ઉપાય કરવો, મારા પિતાજી ચિંતામાં હતા. હાલતા ચાલતા ચેહરમાનું સ્મરણ કરતા, મારી જાન સૌરાષ્ટ્રમાંથી આવવાની હતી. કાઠિયાવાડની મહેમાન ગતિને તમે જાણતા હશો. હા બેન, જાનના વાજતે ગાજતે સામૈયા થાય એ માટે ઢોલીને બોલાવવા પડે છે. હા હા. પણ મારા પિતાજી પાસે ઢોલીના વગડાવવાના પૈસા હતા નહીં, ઢોલી ક્યાંથી તેડાવવા? ઓહો, મારા પિતાજીને ઘણું સહન કરવું પડ્યું. આ જોયું, આ દિનેશ મહારાજ આમ તો ચેરમાં આશા ભગત છે, પણ દીકરીના લગ્નમાં ઢોલ વગાડવાનો એક પૈસો નથી, અને દીકરીના લગ્ન લઈને બેઠા. આ ઢોલી વિના જાનના હામૈયા કેમ થાય? આ કેમ થાય? એ મૂંગા મોઢે કઈ જાનના હામૈયા નો થયો. સાચી વાત, સાચી વાત. જાનના હામૈયામાં તો ઢોલી જોયે, ઈ તો જોયે. એ ચેહરમાં હાચા ભગત હોય ને તો ઢોલવાળાને તેડી લાવશે. હા, ઢોલવાળાને તેડી લાવશે. હા, ચેહરમાં બહુ કેરા કરે છે ને, તો કેને એના ચેહરમાં, એટલે ચેહરમાં ઢોલી લઈને આવશે. ઢોલી લઈને આવશે. હાચું. હા પિતાજી, હવે આ જગતના માણસોના મેણા ટોણા સંભળાતા નથી હો. માતાજી આપણને આવી ગરીબાઈ આપી પિતાજી. માણસો એવી વાતો કરે છે કે ચેહરમાં બહુ કૈરા કરે છે, તો એની ચેહરમાંને કે ઢોલી લેતા આવે. પિતાજી, તમે ચેહરમાંને પ્રાર્થના કરો, તમે કહેશો એટલે માતાજી જરૂર આવશે. દીકરી, હું કાંઈ જાણતો નથી,
છતાંય ચેહર માં તો દયાનો સાગર છે બેટા. મારી માં ચેહર માતા જરૂર આવશે. પિતાજી, હાલો હાલો તમે ચેહર માને કયો, માને પ્રાર્થના કરો. હવે આ મેણાનો માર સહન થતો નથી. હા બેટા, દીકરી હાલ માની પાસે પ્રાર્થના કરીએ. હાલો પિતાજી. દીકરી, હું ચેહર માતા તારો કોકાર સાંભળીને આવી છું. તારા લગ્નના માંડવે એક નહીં પણ હું બે બે ઢોલી મોકલીશ, અને એ પણ ત્રાંબાળું ઢોલ. તારા લગ્નના માંડવે વાગશે દીકરી. આ મારું કેસર ભવાનીનું વચન છે તને. ખમ્મા ખમ્મા મારી માવડી, ખમ્મા. જય જેહર માતાજી. તથાસ્તુ. આમ આમ શ્રીફળના ઉભા બે ભાગ થયા, અને માતાજીએ પ્રગટ પ્રમાણ દીધું. જાઓ મારી જાઓ. પછી તો મારી જાન ગામના પાદરમાં આવી. હા હા, એ સવારના પહોરમાં સામૈયા થવાના હતા. જમાઈને ચાંદલો કરવા જવાની તૈયારી થઈ રહી હતી, ત્યાં તો બે ઢોલી આવ્યા. હા હા હા, અરે ભાઈ, હળવા હળવા ઢોલ વગાડો ભાઈ, હળવા હળવા વગાડો. તમે આટલા બધા હરખથી ઢોલ વગાડો છો, પણ તમને દેવાના પૈસા મારી પાસે નથી ભાઈ. પણ એ તો કયો, તમે ક્યાંથી આવો છો, તમને કોણે મોકલ્યા? અરે અમે તો તમારું નામ સાંભળીને આવ્યા છીએ, અને આ ત્રાંબળું ઢોલ વગાડવા આવ્યા છીએ. હા, આજે બેની માના લગ્ન છે તો અમને લાવો લેવા દો. વગાડેલા ઢોલ વગાડ. હા હા, વગાડું ને. એ ભાઈ, પણ મેં તમને કીધું ને કે તમને પૈસા મારે જે દેવાના થાય એની મારી પાસે ત્રેવડ નથી. પણ જો વેવાય કઈ પૈસા તમને આપે ને, તો એમાં તમારે સંતોષ માનવો પડશે. ભલે મહારાજ, અમારા પૈસાની તમે જરાય ઉપાધિ કરતા નહીં. એ અમે તો દીકરી બના લગ્નમાં આવ્યા છીએ. એમ? આ તો તો ભલે બાપલા, વગાડો વગાડો ત્રાંબાળું ઢોલ. એ ને જાનના હામૈયા થાય છે. જય જેહરમા. લા વગાડ વગાડો. આજ તો એવા ઢોલ વગાડો કે ચેહર માતાજી રાજી થઈ જાય. વગાડ. હા, એવા ઢોલ વગાડશું. એ ચેહર માતા કી જય. આમ ચેહર માતાજીએ મારા લગ્નના પ્રસંગમાં અમારી લાજ રાખી. હા બેન, મારો શુભ પ્રસંગ હેમ ખેમ પૂરો થયો. જય હો. એ દિવસ તો હજી સુધી અમે ભૂલ્યા નથી હો. આ આ મારા ભાઈ છે, દેવાંગભાઈ. હા દેવાંગભાઈ, જય શહેરમાં. જય શહેરમાં. હું ડાયમંડની ઓફિસમાં સુરતમાં સર્વિસ કરું છું. હા ભાઈ, મારા પિતાશ્રીથી હું બહુ ગર્વ અને ગૌરવ અનુભવું છું. હા હા હા, મારા પિતાશ્રી માતાજીના નામથી ઓળખાય છે. હા ભાઈ, હું મરોલીના મહારાજનો દીકરો છું. હું જ્યાં જાઉં ત્યાં માતાજી મારી જગ્યા કરી દે છે. મારા પિતાજીના કારણે મારું ઘણું માનપાન છે, એ તો મારા ભાગ્યની વાત છે. હું ભવિષ્યમાં માતાજીની સેવા અને દાન પૂન કરતો રહીશ. આ મારા માતા પિતાની શિખામણ છે. મારી માં મારી જનેતા બહુ શ્રદ્ધાળુ અને ભક્તિવાળી છે. મારા પિતાજીને ધર્મના કામમાં સાથ અને સહકાર આપે છે. જય માતાજી. મારી માં તો મારી માં છે. હા ભાઈ, અમે માતાજી ઉપર અખૂટ શ્રદ્ધા ધરાવીએ છીએ. જય માતાજી. અમારી પરિસ્થિતિ ઘણી નબળી હતી હો. આજે અમારે અહીંયા જે ભક્તો આવે છે એને અમે આશ્વાસન આપીએ છીએ. ચા પાણી નાસ્તો કે જમવાનું ટાણું હોય તો જમાડીએ છીએ. બસ સેવા એ જ અમારો ધર્મ છે. હા બેન, અત્યારે માતાજીએ બધું આપ્યું છે. મહારાજ ગમે એટલું દાન કરે, ગમે અહીંયા પધરામણી કરે, અમે કોઈ દી રૂકાવટ કરી નથી હો. સેવકો પ્રત્યે અમને બહુ માન છે. હા બેન, અમારા પરિવારના સભ્યો જેટલું જ એમને માન પાન અહીંયા મળે છે. અમારે આંગણે 25-50 માણસો તો રોજ જમતા હોય. માના મંદિરે માનવીનો મેળો જામેલો રહે તો અમને વધારે આનંદ આવે. જાઓ જાઓ શહેરમાં. મંગળવારે, ગુરુવારે, રવિવારે અને પૂનમના દિવસે તો હજારો શ્રદ્ધાળુ ભક્તો અહીંયા પોતાની શ્રદ્ધા અને ભાવના વિશ્વાસ લઈને આવે છે. હા બેન, અને માં ચેહરમાં હૌના દુઃખ મટાડે છે.
ગાદી ઉપર માતાજી મહારાજ ની હાજરી હોય, કઈક ભક્તોના અંતરની વાતો સાંભળે અને માં ચેહર હાઉને શાંતિ ને સંતોષ આપે. અમને તો ભાઈ એકલા જમવાનું ગમતું નથી, બધાય સેવકોની હારે જમવા બેસવામાં અમને તો સારું લાગે. શહેર માતાના પરસા ઘણા છે, માં તો દયાળુ છે, પણ મરોલીના ધામે તો માં હાજરા હજુર બેઠી છે. ભાઈઓ બહેનો, હું મરોલી ગયો ને માના દર્શન કર્યા ને મેં ઘણા ભક્તોને શિસ્તબદ્ધ લાઈનમાં બેઠેલા જોયા. બધાને ટાઈમે ચા નાસ્તો મળે, જમવાનું મળે, કોઈને ક્યાંય જવાની ઉતાવળ હોતી નથી. બસ માના દર્શનની ઝંખના હોય અને માના ગુણગાન ગવાતા હોય. સેવકો હારે વાતો કરતા હોય, દિનેશ મહારાજ માના સેવક ગાદી ઉપર બેઠા હોય અને સેવકોના ભક્તોના દુઃખ સાંભળતા હોય અને માના પાસે અરજી કરતા હોય અને જમવાની હોવાની કોઈ ફિકર કરે નહીં, સતત ગાદી ઉપર બેઠા હોય, ડાયરો જામ્યો હોય, ભક્તો પોતાના દુઃખ માતાજીને કહેતા હોય અને માતાજી અમને આશીર્વાદ આપતા હોય, બસ માં ચહેર ની હિંમત થી નામ થી શક્તિ થી જે ચહેર માં બોલાવે એવું જ દિનેશ માતાજી બોલે છે. હો બસ સાક્ષાત માતાજી નો અવતાર છે, જોતા આપણને એવું લાગે કે ભગવતી પધાર્યા છે. બસ જે બોલે સત્ય થઈ જાય, પણ શ્રદ્ધા ને વિશ્વાસ જોઈએ. આવા હળાહળ કળિયુગમાં જ્યાં હજારો સંખ્યામાં મરુલીના મઢડે માનું મહેરામણ આવે છે,
દિનેશ મહારાજ, દિનેશભાઈ જાની, સાક્ષાત માતાજીને વંદન કરવાનું મન થાય. જે કોઈ મરુલીના મઢડે જાય, ચહેરમાના દરબારમાં જાય, એનો જન્મ સફળ થઈ જાય. પૂજ્ય દિનેશ મહારાજ ઘણા ગરીબોને દવાના પૈસા પણ આપે. એક હમણાં કેન્સરના દર્દીને મદદ કરી હો, પણ રહી ન શકે, કોઈને કહી શકે નહીં, બહુ ગરીબ નહીં, બહુ શ્રીમંત નહીં, મદદ લેવામાં થોડો ક્ષોભ અનુભવે, શરમ અનુભવે, શું કરવું. મરોલી માના શરણે ગયા તો માની દયાથી મટી જાય, પણ અસાધ રોગ હોય અને દવા અને દુવા બે ભેગી કરવી પડે. દિનેશ મહારાજે એને મદદ કરી. નિર્મલ ચોરડીયા હોસ્પિટલ દક્ષિણ ગુજરાતમાં પ્રખ્યાત છે, માણસોને ભલામણ કરી દીધી. જે કાંઈ કરજ થઈ જાય, તમારી પાસે કેટલીક સગવડતા હશે, અમુક પૈસાની સગવડતા હશે, જાઓ હું ડોક્ટરને ભલામણ કરી દઈશું, અને જે કાંઈ હોય તમે તમારી પાસે હોય અને આપજો, લઈ લેશે. પછી આવેલા બીજા પોતાના માણસો ભક્તો હતા, એને કીધું જાવા અને બધી એની સાથે જઈ અને વ્યવસ્થિત દાખલ કરાવો, ડોક્ટરોને ભલામણ કરજો. દિનેશ મહારાજે માતાજીની દયાથી ઘણા આહુડા લૂછા છે, ઘણી દીકરીઓના આહુડા લૂછા છે, ઘણી દીકરીઓને કર્યાવર કર્યા છે, સમૂહ લગ્ન કર્યા છે. બસ અહીંયામાં જેની ભાવના છે, દીકરીઓમાં જેને માતાજી જોઈ છે, આજે આવા હળાહળ કળયુગમાં જેને સંત પ્રાત સમરણી ધર્મ ધોરંધનનું જેને બિરુદ મળ્યું છે, એવા દિનેશ મહારાજ, એ માતાજીનું જીવન તો અદભુત છે. બસ મરોલીને કર્મ ભૂમિ બનાવી. મૂળ વતન તો ભાવનગર જિલ્લાનું મવા તાલુકાનું મોણપર ગામ. ક્યાં મોણપર ગામ ને ક્યાં મરોલી, ક્યાં અંજળ દાણા પાણી પૂજ્ય દિનેશ મહારાજને લાવ્યા. બજરંગદાસ બાપાનું બગદાણા છે ને, એની બાજુમાં મોણપર ગામ આવ્યું કાઠિયાવાડમાં. દિનેશ મહારાજની જીવન દર્શન તો અદભુત છે. પોતાની આર્થિક સ્થિતિ બહુ નબળી, જેમ માતાજીએ વાત કરી, પોતે મામાને ત્યાં મોસાળમાં મોટા થયા. ગરીબી ભર્યું જીવન માંડ માંડ કરીને રોજી રોટી કમાવા મેળવવા અમદાવાદ આવ્યા. એમાં ટેપ રેડિયો રિપેરિંગ કરવાની નાની એવી દુકાન કરી. આ મહારાજ શ્રીના મોઢેથી, મેં માતાજીના મોઢેથી આ વાતો સાંભળી છે. બસ એ દુકાનની માલિકા એક કોઈ રેડિયો રિપેરિંગ કરવા વાળો આવ્યો ને એની માથે ચહેર માતાનો ફોટો, કોઈ દી જોયેલું નહીં. પહેલી વાર માના દર્શન કર્યા ને પછી એવી અનુભૂતિ થઈ કે આની હારે મારે કાંઈક લગાવ છે, આની હારે મારે કાંઈક સંબંધ છે, આ મારું સર્વસ્વ છે. બસ રેડિયો રિપેર વાળા કરવા વાળાને કીધું, ભાઈ આને આ કોણ છે? આ તો કે માતાજી છે. તો મને રાંદલમાં હોય એવું લાગે, તો કે ના ના, આ તો ચહેર માતાજી છે. તો ભાઈ આ તારા રેડિયો રિપેરિંગ કરવાના પૈસા નથી જોતા, પણ આ તો મને ફોટો આપી દે. ઓહો, પણ એ ફોટો રેડિયો રિપેરિંગ કરવાના પૈસા નો લીધા, એ માતાજીનો ફોટો લીધો. બસ કાયમ પૂંજાના ખાનામાં મૂકી રાખો. માતાજી પ્રત્યેની અથાક લાગણી, ખૂબ લાગણી. પછી એમના સાઢુભાઈએ કીધું કે ભાઈ હવે તમારે ત્યાં અમદાવાદમાં રહેવું એની કરતા અહીંયા સુરત વિકસતું શહેર છે, સુરત હીરાની મુહૂર્ત, તમે આ બાજુ આવો, અમદાવાદમાં ત્યાં કાંઈ ભેળું નહીં થાય તમારી આવી આર્થિક પરિસ્થિતિ. બસ માં શહેરમાંનું કાંઈક અંજળ દાણો પાણી હશે, ને સાઢુભાઈના કાંઈક એવા શબ્દો હશે કે પૂજ્ય દિનેશ મહારાજ મરોલી આવ્યા. ત્યારે મેં પૂછ્યું, મહારાજશ્રી માતાજી, ચહેરમાનું મંદિર તો મરતોલીમાં છે, તમે અહીંયા મરતોલી પહેલા ક્યારે ગયા છો, માને પ્રત્યે લગ્ની લાગી ત્યારે? તો કે ના, પહેલી વાર તો મેં રેડિયાની ઉપર જ માનો ફોટો જોયો, ત્યારે મને એમ લાગ્યું કે આ રાંદલ માનો ફોટો હશે, પણ કોઈ રબારી ભગતને પૂછ્યું ને તો એને એમ કીધું કે આ તો ચહેર માતા છે. હા, ચહેર માતા મને હામે હાલીને મેળ્યા માળી હો. પણ મરોલીમાં આવ્યા પછી દિનેશ મહારાજે એમ કીધું કે મા પ્રત્યે મારી મમતા જાગી, કારણ કે અમે દુઃખી હતા, ઘરની ગરીબાઈ ઘણી હતી, મા પ્રત્યે અખૌટ શ્રદ્ધા જાગી. બસ શહેરમાંનું શરણું સ્વીકારી લીધું અને અંતકરણ પૂર્વક સેવા પૂજા સ્વીકારી માની. પછી દીકરીના લગ્નની માલિપા ઢોલી તેડાવવાના પૈસા નહોતા, દીકરીના કરિયાવરની જમવાની નહીં તો શું વાત કરવી, પણ માએ
માએ બધું કામ પાર પાડી દીધું, કારણ કે માં પ્રત્યે તો લગ્ન હતી ને. બહુ મજાની વાત દિનેશ મહારાજે કરી. પણ મેં કીધું કે મારી અહીંયા ગાદીની શરૂઆત, અહીંયા બધાના દુખિયાના દુઃખ મટે છે, તમને પૂછે છે, અને હજારો શ્રદ્ધાળુ ભક્તો અહીંયા આનંદ કરે છે. રવિવારે, ગુરુવારે, મંગળવારે અહીંયા મેળો ભરાય છે. આ ગાદીની શરૂઆત. આપ જે બોલો તે સત્ય થઈ જાય છે. શાંતિભાઈ હું નથી બોલતો, માં ચહેરમાં બોલે છે, મને તો કાંઈ ખબર પડતી નથી. પણ માં શહેર માતાએ જ કદાચ આ ગાદીની શરૂઆત કરાવી છે. એકવાર દીકરીના લગ્ન થઈ ગયા પછી તો માથે લેણું ઘણું થઈ ગયું હતું. માં પ્રત્યે ભાવના તો હતી, પણ લેણાનો કોઈ ઉઘરાણી કરે એટલે હું બહાર કેમ નીકળવું, એ બે વાત હતી. એટલે માની પાસે બેઠો રહેતો એમને, માને દીવો કરી. પછી મને લોકોના મેણા ટોણા સહન કરવા પડતા કે બહુ મજાનું જોવે છે, શહેરમાં નો ભગત થઈ ગયો છે, ઈ કે એમ બધું થઈ જાય છે. હું તો માની પાસે બેઠો રહેતો, મારી સ્થિતિ એવી હતી. પણ એક વાર એવું બન્યું, એક ડોશીમાં અને એક દીકરી આવ્યા. એ જય ચહેરમાં, જય ચહેરમાં, આયા પાછળની શેરીમાં જ રહી છે. હા બેન, મારે ચહેર માતાજી પાસે જોવરાવવું છે. તમે મહારાજ છો ને? હા, હું જ દિનેશ મહારાજ છું. હું ચહેર માને ખૂબ માનું છું, પણ મને જોતા આવડતું નથી. ના હો, તમે કઈ કયો? અરે હું શું કહું માં, અરે તમે તો બધું જાણો છો. આ દીકરીનો મોટો ભાઈ ક્યાંક વયો ગયો છે, તમે કઈ કયો ને? કયો આનો ભાઈ ક્યારે આવશે? આજે બે દિવસ થયા. અરે માં હું તમને શું કહું, હું કઈ કરતા કઈ જાણતો નથી. હું તો માતાજીની બસ સેવા પૂજા કરું છું, મને આવી જોવા કરવાની કઈ ખબર પડતી નથી. તમને તમને કોઈ કે મારા પારખા લેવા માટે મોકલા લાગે છે માં. અરે માડી મારી મશ્કરી શું કામ કરો છો બાપા? ના હો, તમે તો કઈ કયો ને કયો, તમે જે કહેશો એ સાચું જ પડશે. તમને આટલી બધી શ્રદ્ધા છે માં ઉપર? હા હો, તો જાઓ, ભલે કાલે હવારે આ દીકરીનો ભાઈ ઘરે આવી પૂકશે. બસ જય હો, તમે જરાય ચિંતા કરતા નહીં. જય માતાજી. મહારાજ, અમે ચુંદડી લાવ્યા છીએ, એ ચુંદડી અમે ક્યાં રાખીએ બોલો મહારાજ. દીકરી, એ સુંદડી મહારાજના હાથે બાંધી દે. ભલે માડી, લ્યો મહારાજ. હા બેટા, આ ચુંદડી હું તમારા હાથે બાંધું છું. હા હા, અને આ આ એક રૂપિયાનો સિક્કો. જય માતાજી ચહેરમાં. જય ચહેરમાં, જય ચહેરમાં. આવી બીના બનીને હાજરા હજુર માં આવ્યા હો, ડોશી માં અને દીકરી આવ્યા. પછી આજનો દિન, કાલની ઘડી, એ ડોશી માં ને કે દીકરીને મારા શ્રીએ દિનેશ મહારાજે કોઈ દી જોયા નહીં. બસ પછી તો રોજ ને રોજ કોઈ ભક્તો આવતા ગયા, માતાજી એના દુઃખ દર્દ મટાડતા ગયા. જે બોલે એ હાચું થાય, દિનેશ મહારાજ શ્રી એ બોલે તો જાણે શહેરમાં બોલતા હોય. શક્તિના ધામમાં કે કામમાં કોઈ જાતિ, જ્ઞાતિ, રીત કે રિવાજ હોતા જ નથી, કે કોઈ પણ પ્રક્રિયામાંથી પસાર થવું પડતું નથી. હે, શક્તિ ભક્તિ ને સરસ્વતી તો ફક્ત અંતરની લાગણીની વસ્તુઓ છે. મેં ગઈકાલે જે ટીવી ઇન્ટરવ્યુમાં કીધું હતું ને, કે કોઈ પણ નું બાળક રડતું હોય રોડ ઉપર ગરમીની અંદર, અંતુભાઈ ગરમીમાં બરાબર તડફડતું હોય, અને એમાં જ કોઈક રિક્ષા વાળો કોઈ બસ પકડવા માટે કોઈ છાયા નીચે કોઈ માણસ કે બાય આવીને ઉભા રહે પતિ પત્ની, અને એને જો ધાવણ આવતું હોય કે ન આવતું હોય, પણ એ રડતા બાળકને પુરુષ કદાચ વિચાર કરશે કે કોનું બાળક છે આટલું બધું રડે છે, પણ સ્ત્રી ચારે બાજુ જોશે કે કોઈ નથી તો લઈને ખરેખર રમાડવા મળશે. હે, રેઢા છોકરાઓ હોય જેનું કોઈ ન હોય, હે, એનો કોઈ હાથ ન પકડતું હોય, હે, એનો અડધી રાતે આવીને હાથ પકડી લે, એનું નામ ચહેર. અને દિનેશ મહારાજ શ્રી તો એમ કહે છે કે હું શું બોલું, હું શું કરું છું,
ક્યાં લાવશો મને કાંઈ ખબર નથી, મને જે કાંઈ માં કરાવે છે એ કરું છું. અરે મને તો ભલા મને અહીંયા દરેક માણસોમાં માં ચહેર દેખાય છે, માં કેહર ભવાની દેખાય છે, માં ચહેર માં તો દુખિયાની ભેલી છે બાપા. હાલો ઘણી વાર થઈ ગઈ, આપણે હજી મરુલી માના ધામે પહોંચવું છે, ચહેર માના દર્શન કરવા છે. હવ ભક્તો હાલો બેનું દીકરીઓ માતાઓ હાલો બાપા હા ઉભા થાવ બોલો ચહેર માત કી જય.